કેરી ફ્રૂટ્સનો રાજા કહેવાય છે. ગરમીઓમાં કેરી ખાવાનું ખૂબ મહત્વ પણ છે. એ આપણને કુલિંગ ઇફેક્ટ આપે છે અને લૂથી બચાવે છે. હું કોમલ ભટ્ટ ફૂડ ગુરુ ગુજરાતી રેસિપીઝમાં આપના માટે લઈને આવી છું આમપન્ના કાચી કેરીનો બાફલો. આ એક સમર ડ્રિંક છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. આમકા પન્ના અથવા કાચી કેરીનો બાફલો બનાવવા માટે આપણને જોઈશે કાચી કેરી. મેં અહીંયા બે કાચી કેરી લીધી છે, એને સરસ વોશ કરી લીધી છે. હવે હું એની છાલ રિમૂવ કરીશ. એની છાલ આપણે પીલ ઓફ કરીશું આવી રીતે. આની છાલ મેં ઉતારી લીધી છે. હવે આના પીસીસ કરી લઈશું, મોટા મોટા રફલી એને ચોપ કરી લઈશું. મોટા મોટા ટુકડા આને રફલી ચોપ કરવાના છે, કેમ કે પછી આપણે એને બ્લેન્ડ કરવાનું છે. આનો જે ગોટલો છે એ પણ હું આમાં એડ કરી દઈશ. આ મેં કાચી કેરીના ટુકડા કરી લીધા છે અને એનો ગોટલો પણ લઈ લીધો છે. હવે બાફવા માટેનું જરૂર મુજબનું પાણી ઉમેરીશું. મેં અત્યારે લગભગ 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે. આને 4 થી 5 વિસલ્સ મારીશું અને કૂક કરી લઈશું. તો ચલો વિસલ્સ લગાવી દઈએ. મેં 4-1 વિસલ મારી દીધી છે, ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કેરી સરસ બફાઈ ગઈ છે. હવે ગોટલાને નીચવી લઈશું હાથથી. આ ગોટલાને તમારે સ્ક્રેપ કરવું હોય તો પણ કરી શકો, નહીં તો એને દાળમાં કે એવી રીતે પણ નાખી શકો છો, પણ હું આમાં સ્ક્રેપ કરીને નાખી લઈશ. હવે આપણે આને હેન્ડ બ્લેન્ડર ફેરવી દેવાનું છે અને હું હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઈશ. આ સરસ બ્લેન્ડ થઈ ગયું છે, પણ તમે જોઈ શકો છો વચ્ચે અમુક પીસીસ છે, એટલે આપણે આને ગાળી લઈશું. આને આ રીતે કોઈ ચાયણી મૂકીને ગાળી લેવાનું છે, એટલે જે કંઈ નાના નાના ચંક્સ હશે એ આપણે અલગ કરી દઈશું. આ એકદમ સ્મૂધ પ્યોરે આપણી પાસે આવી ગઈ છે. હવે હું ફરી ગેસ ઓન કરીશ. એકદમ સ્લો ફ્લેમ પર. આ મારી પાસે સાકર છે, હું આમાં સાકર એડ કરું છું. તમે સાકર, ખાંડ કે ગોળ કંઈ પણ ઉપયોગ કરી શકો છો. આમાં આપણે અત્યારે સાકર યુઝ કરીએ છીએ કારણ કે સાકર ઠંડક આપે છે બોડીને. તમે શુગર પણ યુઝ કરી શકો છો, ખાંડ યુઝ કરી શકો છો. આમાં ગોળ પણ નખાતો હોય છે, પણ ગોળની તાસીર ગરમ છે, એટલા માટે ગરમીઓમાં ઠંડક આપવા માટે આપણે સાકર કે શુગરનો ઉપયોગ કરીએ છીએ. મેં અત્યારે 2 મોટા ચમચા સાકર લીધી છે. જો તમારી કેરી થોડી વધારે ખાટી હોય તો તમારે વધારે ઓછું કરી શકો છો. આપણે એને ઉમેરીશું આમાં અને આને મેલ્ટ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આ મારી પાસે સંચળ છે, 1 નાની ચમચી સંચળ ઉમેરીશું. આ મરી પાવડર છે, એ પણ 1 નાની ચમચી ઉમેરીશું. અને આ મારી પાસે શેકેલું જીરું છે, આ પણ ઠંડક આપે છે, એને પણ 1 નાની ચમચી ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈએ. સાકર ઓગળી ગઈ છે એટલે આપણે ફ્લેમ બંધ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈશું. આ કોન્સન્ટ્રેટ રેડી થઈ ગયું છે. હવે એકદમ ઠંડુ પડે એટલે એને 1 બોટલમાં કાઢી લઈશું અને પછી આપણે સર્વ કરીએ. આ કોન્સન્ટ્રેટ ઠંડુ પડી ગયું છે, ચલો સર્વ કરીએ. આમ પન્નાને સર્વ કરવા માટે 2 ગ્લાસ લઈશું.
સૌથી પહેલા એમાં આઈસ ક્યુબ્સ એડ કરીશું. એમાં થોડા ફુદીનાના પત્તા તોડીને આવી રીતે એડ કરીશું. બે ટેબલ સ્પૂન આમપન્નાનું કોન્સન્ટ્રેટ એડ કરીશું. ચિલ્ડ વોટર એડ કરીશું. સ્ટર કરીશું. થોડુંક શેકેલું જીરું સ્પ્રિંકલ કરીશું. તો રેડી છે આમપન્ના અથવા કાચી કેરીનો બાફલો. આ સમરમાં આને જરૂરથી બનાવો, પીજો ને પીવડાવજો. અમારી યુટ્યુબ ચેનલ ફૂડ ગુરુ ને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી જ બીજી રેસિપીઝ માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ફૂડ ગુરુ. ટિલ ધેન આવજો. બાય બાય.